શ્રી કૃષ્ણએ શા માટે બાર્બરિકનો શિરછેદ કર્યો? મહાભારતનું યુદ્ધ શરૂ થાય એ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને બધા યોદ્ધાઓને પૂછ્યું હતું કે આ યુદ્ધ જો તેમને એકલાય લડવું પડે તો તેમને કેટલો સમય લાગે? દ્રોણાચાર્ય કહ્યું કે તેમને 25 દિવસ લાગે. કર્ણે કહ્યું જો એકલા જ લડવું પડે તો તેને 24 દિવસ, અને અર્જુને કહ્યું કે 28 દિવસમાં તે પૂરું કરી શકે. પરંતુ ઘટોત્કચના પુત્ર બાર્બરિકે કહ્યું કે જો તેને આ એકલાને યુદ્ધ લડવું પડે તો ફક્ત એક જ ક્ષણમાં તે આ યુદ્ધ પૂરું કરી શકે. શ્રી કૃષ્ણને બાર્બરિકના બળની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. તેથી શ્રી કૃષ્ણ ભગવાને બાર્બરિકને કહ્યું કે જો આ સામે વૃક્ષ છે અને એના એકો એક પાનને તું દુશ્મન સમજી લે અને તેના ઉપર તીર છોડીને તેને વિંધી નાખ. એટલે પહેલા બાર્બરિકે ધ્યાન ધર્યું. જ્યારે ધ્યાનમાં હતો ત્યારે શ્રી કૃષ્ણએ એક પાંદડું તોડીને પોતાના પગ નીચે દબાવી દીધું. પહેલું તીર છૂટ્યું કે બધા જ પાંદડા ઉપર લાલ નિશાન થઈ ગયા, અને બીજું તીર છૂટતા જ લાલ નિશાનવાળા બધા જ પાંદડા વિંધાઈ ગયા, અને શ્રી કૃષ્ણના પગની આરપાર તેમના તળિયા હેઠળનું પાંદડું પણ વિંધાઈ ગયું. શ્રી કૃષ્ણ ભગવાન અચંબિત થઈ ગયા. એમને થયું કે બાર્બરિકની આ અજેય શક્તિને કોઈ જ હરાવી શકે એમ નથી. માટે શ્રી કૃષ્ણ ભગવાને બાર્બરિકને પૂછ્યું કે મહાભારતના યુદ્ધમાં તું કયા પક્ષે લડીશ? કેમ કે બાર્બરિક જે પક્ષે લડે એનો વિરોધી પક્ષ સ્વાભાવિક રીતે જ નબળો પડી જવાનો હતો. પરંતુ જો બાર્બરિક નક્કી ન કરી શકે કે તેને કયા પક્ષે લડવું છે અને પક્ષ પલટા કર્યા કરે તો બાર્બરિક દરેકે દરેક વ્યક્તિનો નાશ કરી નાખે અને પોતે એકલો જ બચે તેમ હતું. માટે આ સંભવિત સમસ્યા નિવારવા માટે શ્રી કૃષ્ણ ભગવાને તેને કહ્યું કે મારે તારો શિરછેદ કરવો પડશે. શ્રી કૃષ્ણ ભગવાને બાર્બરિક પાસે એનું માથું માંગી લીધું. પરંતુ બાર્બરિકે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે મારે આ ઐતિહાસિક યુદ્ધ જોવું છે અને મારે તેના સાક્ષી બનવું છે. તેથી કૃષ્ણ ભગવાને એને વચન આપ્યું કે તારું માથું ધડથી અલગ થયા પછી પણ તે સચેતન અવસ્થામાં રહેશે અને તેને કુરુક્ષેત્રની આસપાસની કોઈ ટેકરી ઉપર રાખવામાં આવશે કે જ્યાંથી તું આ ઐતિહાસિક યુદ્ધનો સાક્ષી બની શકીશ. આવી જ બીજી અનેક રોચક વાર્તાઓ માટે જુઓ અમારી YouTube ચેનલ સેવ એન્ડ ડેન્જર્ડ સ્ટોરીઝ.